જામકંડોરના તાલુકાના સતુદળ ગામે પદ્માવતી ફિલ્મને લઈને રાજકારણી નેતાઓ માટે 144ની કલમ લગાવી રાજપૂત સમાજના યુવાનો દ્વારા જાહેરમાં પોસ્ટર લગાવીને ચૂંટણી અંગેની જાહેરાત ન કરવી તથા નેતાઓને ગામમાં પ્રવેશ ન કરવાની જાહેરાત કરી. પદ્માવતી ફિલ્મને લઈને સંજયલીલા ભંસાળી જામકંડોરના સહિત ભારતભરના ચર્ચાને ચગટોળી ચડ્યો છે. પદ્માવતી ફિલ્મમાં રાજપૂત સમાજના ગૌરવવંત ઇતિહાસને તોડી મરોડીને રજૂ કરવાને લઈ રાજપૂત સમાજ તથા હિન્દુ ભાઈઓની લાગણી દુભાતી હોય તેવું ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે જામકંડોરના તાલુકાનું સાધુદળ ગામે આજરોજ પદ્માવતી ફિલ્મને બેન ના થાય ત્યાં સુધી જામકંડોરના 2017 વિધાનસભાની ચૂંટણીના તમામ ઉમેદવારોને સાતુદળ ગામના પ્રવેશવાની તથા ચૂંટણીનો પ્રચાર ના કરવાની જાહેરાત પોસ્ટર દ્વારા કરવામાં આવી છે. આ પોસ્ટરમાં રાજપૂત સમાજના યુવાનો દ્વારા ખુલ્લી ચેતવણી પણ આપવામાં આવી છે કે કોઈ પણ ઉમેદવાર ચૂંટણીને લઈને પ્રવેશ કરશે તો કાંઈ પણ અઘટિત બનાવ થશે તેની જવાબદારી તેની શિરે રહેશે. સાતુદળ ગામની કુલ વસ્તી 2422 ની છે, જેમાં 1740 મતદાતા છે. આ પોસ્ટરથી જામકંડોરના પથકમાં ચૂંટણીમાં ભારે ગરમાવો આવ્યો છે. જાડેજા ગામ સાતુદળ, મારે ઓલા મુંબઈના ઓલા ભાણને એટલું જ કહેવું છે કે પૂજા મૂવી પદ્માવતી નામની મૂવી રિલીઝ કરવા જઈ રહ્યો છે એ પૈસાના જોરે કદાચ તું સેન્સર બોર્ડને ખરીદી લઈશ અને મૂવી રિલીઝ પણ કરી દઈશ. પતિ પછીની જે પરિસ્થિતિ છે એ રાજપૂત સમાજ જાણે છે. કદાચ તને એ ખ્યાલ નહીં હોય એ પછી કદાચ જોવા માટે તું હયાત હોય કે ન પણ હોય, તો મારે એટલું જ કહેવું છે કે દશેરાના દિવસે જે રાજપૂતો જે શસ્ત્ર પૂજન કરીએ છીએ એ એક એક તલવાર ગઢદીઠ મંદિરમાં મૂકેલી છે એ કાઢવાનો ટાઈમ અમને દેખાય છે કે એ નજીકમાં છે. એટલા માટે રાજકીય માણસોને પણ એટલું જ કહેવું છે, કોંગ્રેસ ભાજપ અન્ય પક્ષ અમારે કોઈ પણ પક્ષ એને કોઈ જાતની કાંઈ લેવા દેવા નથી, પણ જ્યાં સુધી આ પિક્ચરનું કોઈ પણ જાતનું એને બેન ન લાગે ત્યાં સુધી અને આવનારા દિવસોમાં કદાચ અમારે જો ઓલી તલવારું કાઢવી પડે એવું ન થાય એ અમે એટલી જ અમારી છે અને અમારી લાગણી ન દુભાય એ અમારું એટલું ધ્યાન રાખો. અલ્પેશ ત્રિવેદી સાથે સુરેશભાઈ લશ્કરીનો રિપોર્ટ જામકંડોરના.